ખાસ જાગૃત નાગરિકોએ તંત્રને જગાડવા એક અનોખો જ પ્રયાસ કર્યો છે. વાત કરીએ ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા બાબતે ખાસ જાગૃત નાગરિકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ધોરાજીના જેતપુર રોડ પર અને નાગરિક બેંક પાસે ખાસ જાગૃત નાગરિકોએ પોસ્ટર લગાવ્યા હતા. ઉપરાંત ધોરાજીમાં તમામ ઉબડખાબડ રસ્તાથી લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે. ઉપરાંત વાત કરીએ ખાસ વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ પણ ખૂબ જ થયું છે. તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ પણ ખાસ લગાવવામાં આવી રહ્યા છે અને આરોપ સાથે પોસ્ટર લગાવ્યા છે. ઉપરાંત વાત કરીએ 8 લાખ રૂપિયાના ખર્ચ થયા બાદ પણ કિયા પણ કહી શકાય, વાત કરીએ તો ખાડા બુરવામાં આવ્યા નથી ને ત્યારે ખાસ પ્રશ્નાર્થ ચિહ્ન સાથે પણ આ પોસ્ટર લગાવ્યા છે. હાલ ધોરાજી નગરપાલિકામાં વહીવટદારના શાસન છે અને જાગૃત નાગરિકો દ્વારા તંત્રને જગાડવા એક અનોખો જ અભિગમ જોવા મળ્યો. ધોરાજી શહેરની પ્રજા છેલ્લા 1.5 મહિનાથી રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓનો વિરોધ કરી ખાડાઓ પૂરવા માટેની માંગણી કરી રહી છે, ત્યારે નગરપાલિકાના વહીવટદાર દ્વારા 8 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરી અને પૈસાના બિલ ઉધારી દેવામાં આવ્યા છે. ધોરાજી શહેરની અંદર એક પણ જગ્યાએ ખાડાઓ પૂરવામાં નથી આવ્યા, એટલા માટે ધોરાજી શહેરની જનતા અને કોંગ્રેસ પાર્ટી સંયુક્ત રીતે નગરપાલિકાના વહીવટનો વિરોધ કરી રહ્યા છે. ખાડા બુરવાને બદલે કોન્ટ્રાક્ટરોના અને ભાજપના આગેવાનોના પેટના ખાડા બુરવા માટેનો વહીવટદાર પ્રયત્ન કરી રહ્યા છે. આજે અમારા બેનરો જે રોડ રસ્તાઓ ઉપર અમે લગાવ્યા હતા ભ્રષ્ટાચારને ઉજાગર કરતા, એ બેનરો વહીવટદાર દ્વારા ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એ બેનરો ઉતારવાથી કોઈ આ ભ્રષ્ટાચાર ઉજાગર થતો અટકાવી શકવાના નથી. 100% ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ઇશારે વહીવટદાર કામ કરી રહ્યા છે. વહીવટદારની બદલી થઈ ગઈ હતી, પરંતુ નગરપાલિકામાં વહીવટ ભાજપના આગેવાનોએ કરવો છે, એટલા માટે એની બદલી અટકાવી અને એના ખંભે બંદૂક રાખી ફોડી લાખો રૂપિયાનો વહીવટ નગરપાલિકામાંથી કરી રહ્યા છે. આ